નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ હોલીડે સ્કૂલમાં. સૌપ્રથમ આપણે 2011 વિભાગ 3 ભાષા ફકરો 38 38માં ફકરાના પ્રશ્નોના જવાબો કેવી રીતે મેળવવા એ આપણે આ ફકરામાં શીખીશું. બિરબલનું મૂળ નામ મહેશ દાસ હતું. તે મોગલ સમ્રાટ અકબરના દરબારમાં નાનપણથી રહેતા હતા. બિરબલ મોટા થયા, ભણ્યા અને વિદ્વાન બન્યા. તે હંમેશા અકબરને કોઈ પણ કોયડાનો સમસ્યાનો ઉકેલ બતાવવા માંગતા હતા. એક દિવસ અકબરે તેના મિત્રને રાત્રિના જમણ માટે આમંત્રણ આપ્યું. આવેલા મહેમાનોનું મનોરંજન કરવા માટે વાર્તા કહેનારને આમંત્રણ આપવામાં આવ્યું. વાર્તાકારે આવેલા મહેમાનોને અદ્ભુત વાર્તાઓ કહી તેમનું મનોરંજન કરાવ્યું. અકબરે વાર્તા કહેનારને સોનાના સિક્કાની થેલી ઇનામમાં આપી. વાર્તાકારે રાજાનો આભાર માન્યો. રાજા અકબરના વખાણ કરતા તેણે કહ્યું કે તમે સ્વર્ગના ભગવાનના ઇન્દ્ર કરતાં પણ મહાન છો. બધાની હાજરીમાં અકબરે કહ્યું કે શું હું ખરેખર ઇન્દ્ર કરતાં મહાન છું? અકબર તેમનો સમ્રાટ હતો. બધા મહેમાનોએ કહ્યું હા જરૂર જવાબના તમે છો જ. પછી અકબરે બિરબલને તે જ પ્રશ્ન પૂછ્યો. બિરબલે જવાબ આપ્યો હા નિશ્ચિત રૂપે તમે મહાન છો, કારણ કે તમે એવું કરી શકો છો જે ઇન્દ્ર પણ ન કરી શકે. જ્યારે અકબરે પૂછ્યું કે એવું શું છે, બિરબલે કહ્યું તમારા રાજ્યમાંથી તમે દુષ્ટ પાપી વ્યક્તિને રાજ્ય બહાર મોકલી શકો છો, પણ ઇન્દ્ર મોકલી શકતા નથી, કારણ કે તે આખા વિશ્વના અધિપતિ વિશ્વાધિપતિ છે. આપણે ફકરો એક વખત વાંચ્યો, ન સમજાય ફકરો ફરીથી ચોક્કસ વાંચવો જોઈએ. તો આપણે વાંચીએ છીએ, બિરબલનું મૂળ નામ મહેશ દાસ હતું. તે મોગલ સમ્રાટ અકબરના દરબારમાં નાનપણથી રહેતા હતા. બિરબલ મોટા થયા, ભણ્યા અને વિદ્વાન બન્યા. તે હંમેશા અકબરને કોઈ પણ કોયડાનો એટલે સમસ્યાનો પ્રશ્નનો ઉકેલ બતાવતા હતા. એક દિવસ અકબરે તેના મિત્રોને રાત્રિના જમણ માટે આમંત્રણ આપ્યું. આવેલા મહેમાનોનું મનોરંજન કરવા માટે વાર્તાકારને આમંત્રણ આપવામાં આવ્યું. વાર્તાકારે આવેલા મહેમાનોને અદ્ભુત વાર્તાઓ કહી અને મનોરંજન કરાવ્યું. અકબરે વાર્તા કહેનારને સોનાના સિક્કાની થેલી ઇનામમાં આપી. વાર્તાકારે રાજાનો આભાર માન્યો. રાજા અકબરના વખાણ કરતા તેણે કહ્યું કે તમે સ્વર્ગના ભગવાન ઇન્દ્ર કરતા પણ મહાન છો. બધાની હાજરીમાં અકબરે કહ્યું કે શું હું ખરેખર ઇન્દ્ર કરતા મહાન છું? અકબર તેમનો સમ્રાટ હતો. બધા મહેમાનોએ કહ્યું કે હા જરૂર જહાપના તમે છો જ. પછી અકબરે બિરબલને તે જ પ્રશ્ન પૂછ્યો. બિરબલે જવાબ આપ્યો હા નિશ્ચિત રૂપે તમે જ મહાન છો, કારણ કે તમે એવું કરી શકો છો જે ઇન્દ્ર પણ ન કરી શકે. જ્યારે અકબરે પૂછ્યું કે એવું શું છે, બિરબલે કહ્યું તમારા રાજ્યમાંથી તમે દુષ્ટ પાપી વ્યક્તિને રાજ્ય બહાર મોકલી શકો છો, પણ ઇન્દ્ર મોકલી શકતા નથી, કારણ કે તે આખા વિશ્વના અધિપતિ એટલે વિશ્વાધિપતિ છે. આ રીતે આપણે ફકરાને બે વખત વાંચીએ, નહીં તો વિડીયોમાં બે વખત વાંચેલો જ છે, તો વિડીયો આપણે બે વખત જરૂરથી જોઈએ અને પછી પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રયત્ન કરીએ. આપણે માર્ક્સ કેમ નથી આવતા કે ફકરાને બરાબર સમજતા નથી અને ડાયરેક્ટ આપણે જવાબ આપવા માટે જઈએ છીએ એટલે જવાબ આપણે સમજી શકતા નથી. અહીંયા પ્રશ્નને પહેલાં સમજો, બિરબલ અકબર ને કેવી રીતે મદદ કરતો હતો? એમાં ચાર વિકલ્પો આપેલા છે. તે અદ્ભુત વાર્તાઓ કહેતો હતો, તે કોયડા ઉકેલવામાં તેમને મદદ કરતો હતો, તે મહેમાનોને મનોરંજન પૂરું પાડતો હતો કે તે તેમના માટે યુદ્ધ લડતો હતો? તો 5 સેકન્ડનો જવાબ આપો. જો તમે ફકરાને બરાબર સમજ્યા હોય તો આપી શકાય, કારણ કે ફકરાનું વાક્ય અંદર છે જ કે તે હંમેશા અકબરને કોઈ પણ કોયડાનો ઉકેલ બતાવતા હતા. તો જવાબ જો આવ્યો ને અહીંયા, તે કોયડા ઉકેલવામાં તેમને મદદ કરતો હતો. એટલે ફકરાને આપણે જો બરાબર વાંચીએ સમજીએ તો ચોક્કસ આપણને જવાબ 5 સેકન્ડમાં મળે.
બીજો પ્રશ્ન છે, જ્યારે અકબરના મિત્રો જમવા માટે આવ્યા ત્યારે અકબરે તેમનું મનોરંજન કેવી રીતે કર્યું? એમાં પણ ચાર વિકલ્પો આપેલા છે. તેણે તેમના માટે કોઈને કાવ્યજ્ઞાન કરવા માટે કહ્યું, કે તેણે વાર્તા કહેનારને તે વાર્તાઓ કહેવા માટે આમંત્રણ આપ્યું, કે તેણે નૃત્યકારોની મંડીને તેમના માટે નૃત્ય કરવા બોલાવી, કે તેણે કાવ્યજ્ઞાન કર્યું. તો 5 સેકન્ડમાં તમે જવાબ આપો. ફકરાની અંદર આ બેઠું વાક્ય આપેલું છે, પણ આપણે સમજ્યા ના હોઈએ, વિડીયો ફરીથી ન જોયો હોય તો આપણને ન ખબર પડે. આવેલા મહેમાનોનું મનોરંજન કરવા માટે વાર્તા કહેનારને આમંત્રણ આપવામાં આવ્યું, આ ફકરાની અંદર વાક્ય હતું જ. એનો જવાબ આ નક્કી થાય છે, સી, કે તેને વાર્તા કહેનારને વાર્તાઓ કહેવા માટે આમંત્રણ આપ્યું. આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં અકબરે વાર્તા કહેનારને ઇનામમાં શું આપ્યું? એના પણ 4 વિકલ્પો આપેલા છે. દરેક પ્રશ્નના 4 વિકલ્પો છે જ, અને પરીક્ષામાં પણ 4 વિકલ્પો આવશે. તેણે તેમના માટે તાળીઓ વગાડી, તેમણે તેને સોનાના સિક્કાની થેલી આપી, તેમણે તેના વખાણ કર્યા, તેમણે તેને સોનાનો દોરો આપ્યો. 5 સેકન્ડમાં જવાબ આપો. ફકરાની અંદર આ વાક્ય હતું જ, જો આપણે સાંભળ્યું હોય અને સમજ્યા હોઈએ તો. આ એનો જવાબ આવશે. ફકરામાં વાક્ય જુઓ તમે, અકબરે વાર્તા કહેનારને સોનાના સિક્કાની થેલી ઇનામમાં આપી. છે જવાબ બી, તેમણે તેને સોનાના સિક્કાની થેલી આપી. પ્રશ્ન નંબર 4 જઈએ. વાર્તાકારે રાજાના વખાણ કર્યા ત્યારે આવેલા મહેમાનો શા માટે સંમત થયા? 4 વિકલ્પો આપેલા છે. તેઓ સમ્રાટને ખુશ કરવા માંગતા હતા, વાર્તા કહેનારની વાત સાથે હકીકતમાં તેઓ સંમત હતા, તેઓ બુદ્ધિશાળી ન હતા, કે શું તે તેઓ જાણતા ન હતા? આપો જવાબ 5 સેકન્ડમાં. આપણી પાસે જો સમજણ હોય તો આપણે 1 સેકન્ડમાં પણ જવાબ આપી શકીએ, કારણ કે ફકરામાં વાક્ય હોય જ છે. આવેલા મહેમાનો સંમત થયા કારણ કે તેઓ સમ્રાટને ખુશ કરવા માંગતા હતા. ઓકે, તો જવાબ નક્કી થઈ જશે એ, તેઓ સમ્રાટને ખુશ કરવા માંગતા હતા. હવે આપણે પ્રશ્ન નંબર 5 ઉપર જઈએ. પ્રશ્ન નંબર 5, બિરબલે અકબરને શા માટે કહ્યું કે તમે ઇન્દ્ર કરતા ખરેખર મહાન છો? તો અહીંયા 4 વિકલ્પ આપેલા છે. ખરેખર અકબર ખરેખર ઇન્દ્ર કરતા મહાન હતા? અકબર દુષ્ટ માણસોને પોતાના સામ્રાજ્યમાંથી બહાર મોકલી શકતો હતો, પણ ઇન્દ્ર એવું કરી શકતા ન હતા. અકબરનું સામ્રાજ્ય ઇન્દ્રના સામ્રાજ્ય કરતા મોટું હતું, કે આખી સૃષ્ટિ ઇન્દ્રની છે? જો 5 સેકન્ડમાં જવાબ આપો. જો સમજ્યા હોય તો તમે આપી શકો, 5 સેકન્ડ નહીં 1 સેકન્ડમાં પણ આપી શકાય, પણ આપણે ઉતાવળ હોય, વિડીયો ન જોયા હોય તો ન આપી શકીએ. બિરબલે કહ્યું કે તમારા રાજ્યમાંથી તમે દુષ્ટ પાપી વ્યક્તિને રાજ્ય બહાર મોકલી શકો છો, પણ ઇન્દ્ર મોકલી શકતા નથી. એટલે જવાબ શું આવે? અકબર દુષ્ટ માણસોને પોતાના રાજ્યમાંથી બહાર મોકલી શકતો હતો, પણ ઇન્દ્ર એવું કરી શકતા ન હતા. એટલે જવાબ બી નક્કી થયો. તો આ રીતે દરેક વિદ્યાર્થીએ ફકરાને બરાબર વાંચવો, વિડીયો 2 વખત જુઓ, 3 વખત જુઓ, અને પછી જવાબ નક્કી કરો, તો ચોક્કસ તમારે પ્રશ્નના જવાબો સાચા મળશે. કારણ કે 1 પ્રશ્ન ખોટો પડશે તો 1.25 એટલે 1.5 માર્ક્સ, આમ તમારા 4 પ્રશ્નો ખોટા પડશે તો 5 માર્ક્સ જશે. એટલે મહેરબાની કરીને પૂરેપૂરો વિડીયો જુઓ, 2 વખત વિડીયો જુઓ, અને ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં